नमस्कार विद्यार्थी मित्रों, आज आप प्रकरण एक नी अंदर नफा नुकसान फाळवणी खातू अने भागीदारों मूड़ी खाता की असर केवी रीते आपीशुं ते अंगे अभ्यास करीशुं। सौ प्रथम आपणे दाखला नंबर 8 नो अभ्यास करीशुं। रकम तमारी सामे छे। हरपाल अने चिराग एक पीढ़ीना भागीदारों छे। तारीख 1/4/2016 ना रोज तेओनी मूड़ी अनुक्रमे रुपया 60,000 अने रुपया 1,00,000 छे। 1/4/16 एटले आपणे शरूआतनी मूड़ी समझी शकाय। वर्ष दरमियान हरपाले तारीख 1/4/16 रोज रुपया 15,000 और चिरागे तारीख 1/1/2017 रोज रुपया 20,000 उपाड़ कर्यो छे। ए भागीदारों उपाड़ सूचवे छे। करारपत्र की जोगवाईओ नीचे प्रमाण है। मूड़ी पर वार्षिक 12% व्याज गणव, उपाड़ पर वार्षिक 9% व्याज वसूल करव। हरपाल ने पेढ़ी में सक्रिय कामगिरी करने बदल मसिक रुपये 1,000 पगार आप तथा चिराग ने वेचनी पात्र नफा 5% कमीशन आप। हरपाले तारीख 1/12/2016 रोज पीढ़ी ने रुपया 30,000 की लोन आपी है। भागीदारी करारपत्र में लोनना व्याज अंगे कोई उल्लेख नहीं। ते लोन पर वार्षिक 11% लेखे व्याजनी मांगणी करे। मित्रों, आ जे मुद्दो छे आ पॉइंट छे आपणे वार्षिक हिसाबों में समावेश करवानो छे अने एनी बे असर में एक असर नफा नुकसान खाता में उधार बाजू पर व्याज गणाशे अने बीजी असर पाका सरवैयानी अंदर मूड़ी और देवा बाजू पर लोन गणवामां आवशे अने एनुं व्याज एमां उमेरवामां आवशे। एटले हाल आ मुद्दानी अंदर अने आ प्रकरणनी अंदर आ ख्याल अप्रस्तुत छे। तारीख 31/3/2017 रोज पूरा थता वर्षनो उपरनी जोगवाईओ पहेलानो अने हरपालनी लोन पर व्याज गण्या पछीनो पेढ़ीनो नफो 79,400 रुपया छे, जे आपणने नफा नुकसान खाता मुजबना चोख्खा नफानुं सूचन करे छे। ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો। મૂડી ખાતું કઈ પદ્ધતિએ તૈયાર કરવાનું જેનો કોઈ ઉલ્લેખ નથી, એટલે આપણે આને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ ગણીશું। તો મુખ્ય મુદ્દાઓમાં મૂડી પર 12% વ્યાજ, ઉપાડ પર 9% વ્યાજ, માસિક પગાર 1,000 આપવાનો છે હરપાલને અને વેચણી પાત્ર નફા ઉપર 5% કમિશન ચિરાગને આપવાનું છે। તો હવે આપણે એને દાખલા સ્વરૂપે રજૂ કરીએ છીએ। સૌ પ્રથમ આપણે અહીંયા આગળ નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરેલું છે અને ભાગીદારોના મૂડી ખાતાની કોઈ સ્પષ્ટતા નથી, એટલે આ માટે આપણે અસ્થિર મૂડી ખાતાનો ઉપયોગ કરીશું। દાખલાની શરૂઆત કરતાં પહેલાં આપણી જોડે ચોખ્ખો નફો આપણને આપેલો છે, એટલે સૌથી પહેલાં નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો જે આપણને આપ્યો છે રકમની અંદર 79,400 રૂપિયા એને આપણે જમા બાજુ પર નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવીશું। ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતાની અંદર સૌ પ્રથમ જમા બાજુ પર તારીખ 1/4/16 રોજ મૂડી ખાતાની શરૂની બાકી છે, એમાં હરપાલની મૂડી છે શરૂની બાકી 60,000 રૂપિયા છે અને ચિરાગની શરૂની મૂડીની બાકી છે 1,00,000 રૂપિયા છે। મૂડીની જમા બાકી હોય એટલે એને મૂડી ખાતામાં આપણે જમા બાજુ પર દર્શાવીશું। હવે બંનેના ઉપાડ આપેલા છે, ઉપાડ આપણે ઉધાર બાજુ પર દર્શાવીશું। તો આપણને બંનેના ઉપાડની તારીખો અલગ અલગ છે। હરપાલનો ઉપાડ 1/4/16 આપણને આપેલો છે અને હરપાલના ઉપાડની રકમ છે 15,000 રૂપિયા, જ્યારે ચિરાગનો જે ઉપાડ છે એની તારીખ છે 1/1/17, મેં તારીખ લખી છે 1/1/17 અને એની ઉપાડની રકમ છે ₹20,000। તો સૌ પ્રથમ આપણે ત્રણ અસરો આપી દીધી, ચોખ્ખો નફો લખી નાખ્યો, મૂડી ખાતામાં મૂડીની બાકી ખેંચી નાખી જમા બાજુ પર અને ઉપાડ પણ આપણે લખી નાખ્યો છે। હવે હવાલા નંબર 1માં એવું કીધું છે કે મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે। તો સૌથી પહેલાં મૂડી જે પણ આપી છે એના ઉપર કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરીશું। 60,000 × 12% કરીશું એટલે રકમ મળશે 7,200, જે મૂડી ખાતાની અંદર આપણે જમા બાજુ પર બતાવીશું। 1,00,000 એના 12% કરીશું તો એની રકમ મળશે આપણને 12,000 રૂપિયા। હવે આની અસર મૂડી ખાતામાં જમા બાજુ પર બતાવી, કારણ કે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, તો સામે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચો છે, તો એની બીજી અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર બતાવવી પડશે। તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ હરપાલનું આપણે હમણાં ગણ્યું 7,200 રૂપિયા, 7,200 અને ચિરાગનું ગણ્યું આપણે 12,000 રૂપિયા અને બંનેનો કુલ સરવાળો થયો 19,200, આપણે ઉધાર બાજુ પર બતાવવો પડશે। તેવી જ રીતે બીજા હવાલાની અંદર ઉપાડ પર વાર્ષિક 9% લેખે વ્યાજ ગણવાનું કીધું છે, તેની આપણે જરૂરી ગણતરી કરીએ મિત્રો। તો ઉપાડ પર વ્યાજ
હરપાલ છે એણે ઉપાડ 1/1/2016 શરૂ કર્યો છે, એટલે શરૂઆતથી કર્યો છે અને આપણું હિસાબી વર્ષ 31/3/17 રોજ પૂર્ણ થાય છે. એટલે આપણે હરપાલનું ઉપાડ પરવ્યાજ કુલ 1 વર્ષનું ગણવું પડશે, એટલે 15,000 × 9% કરીએ તો 1,350 રૂપિયા વ્યાજ થશે. ચિરાગે તારીખ 1/1/17 રોજ ઉપાડ કર્યો છે અને હિસાબી વર્ષ 31/3/17 સુધી પતે છે, એટલે 1/1/17 થી 31/3/17 સુધીનો જે સમયગાળો છે 3 માસનો થાય છે, એનો ઉપાડ 20,000, એના 9% લેખે વ્યાજ ગણવાનું છે અને 3 મહિના એટલે 3/12 માસ કરીએ તો 450 રૂપિયા ઉપાડ પર વ્યાજ થાય છે. એટલે સૌથી પહેલાં આ ઉપાડ પર વ્યાજ આપણે ભાગીદારોના મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ પર દર્શાવીશું. તારીખ આવશે છેલ્લી તારીખ 31/3/17 રોજ હરપાલનું ઉપાડ પર વ્યાજ 1,350 અને ચિરાગનું ઉપાડ પર વ્યાજ 450 રૂપિયા. તો 2 મુદ્દા આપણે હતાએ પૂર્ણ કર્યા છે. હવે ત્રીજા હવાલાની વાત કરીએ છીએ. ત્રીજા હવાલામાં આપણને એવું કીધેલું છે કે હરપાલને સક્રિય કાર્ય કરવા બદલ માસિક 1,000 પગાર આપવાનો છે. એટલે પગાર એ ભાગીદારી પેઢી માટે ખર્ચ હોવાના કારણે નફા નુકસાન ખાતામાં અમે ઉધાર બાજુ પર આપણે દર્શાવીશું. પગાર ખાતે હરપાલ અને માસિક 1,000 રૂપિયા પગાર આપવાનો છે. 1 વર્ષના કુલ 12 માસ હોય તો 1,000 × 12 એટલે ટોટલ પગાર થયો હરપાલનો 12,000 રૂપિયા, જે આપણે અહીંયા ઉધાર બાજુ પર દર્શાવ્યો છે. પણ હરપાલ માટે આવક છે એટલે એની આપણે બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જે અહીંયા ઉધાર છે એટલે ભાગીદારના મૂડી ખાતામાં આપણે જમા બાજુ પર બતાવીશું. તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ પર 31/3/17 છેલ્લી તારીખ પગાર ખાતે અને પગાર હરપાલનો છે એટલે હરપાલના ખાનામાં રૂપિયા 12,000 દર્શાવવામાં આવશે. ઉપાડ પર વ્યાજ જે આપણે અગાઉ નનુ ભાગીદારોના મૂડી ખાતાની અંદર આપણે ઉધાર બાજુ પર દર્શાવ્યું છે એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર જમા બાજુ પર દર્શાવવી પડશે, કારણ કે એ ભાગીદારી પેઢી માટે આવક છે. તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ હરપાલનો ઉપાડ 1,350 રૂપિયા અને ચિરાગનો ઉપાડ 450 રૂપિયા, બંનેનો કુલ સરવાળો 1,800 રૂપિયા થાય છે. તો મિત્રો, હવે આપણે ત્રીજો હવાલો છે એમાં એક ભાગ બાકી છે કે ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. તો આ વહેંચણી પાત્ર નફો આપણે શોધીશું કેવી રીતે? તો મિત્રો, આપણે રફની અંદર સૌથી પહેલાં આ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું અને તેમાંથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુનો જે પણ કુલ સરવાળો છે એને બાદ કરીશું, એટલે જે તફાવત મળશે એને આપણે વહેંચણી પાત્ર નફો સમજી શકાય. તો મિત્રો, નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો જો સરવાળો આપણે કરીએ તો એ આવશે 81,200 અને ઉધાર બાજુની આ 2 બાકીઓનો સરવાળો કરીશું તે મળશે 31,200, એટલે બંનેનો જે તફાવત આવ્યો એ તફાવત મળ્યો 50,000. આને આપણે વહેંચણી પાત્ર નફો કહી શકીએ. પણ આ જે નફો છે એ કમિશન ગણ્યા પહેલાંનો નફો કહેવાય, એટલે આ નફા ઉપર આપણે 5% લેખે કમિશન ગણીશું. વહેંચણી પાત્ર નફાના 5% કમિશન, 50,000 એના 5% કરીએ તો 2,500 રૂપિયા કમિશન ચિરાગને ભાગીદારી પેઢીએ ચૂકવવાનું થઈ શકે છે. આ કમિશનની એક અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર દર્શાવીશું. કમિશન ખાતે ચિરાગ એટલે એનું કમિશન છે 2,500 રૂપિયા આપણે અહીંયા બતાવીશું. એની બીજી એક અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં અહીંયા ઉધાર બતાવી છે અને ચિરાગ માટે તે આવક છે એટલે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ કમિશન ખાતે ચિરાગના ખાનામાં આપણે 2,500 રૂપિયા બતાવવા પડશે. હવે બધા જ મુદ્દાઓ અહીંયા પતી ગયા છે એટલે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીશું. એમાં જમા બાજુની મોટી છે, આપણે જમા બાજુનો સરવાળો કરીશું. 81,200 જમા બાજુનો કુલ સરવાળો થાય છે, એ જ સરવાળો આપણે ઉધાર બાજુ પર લખીશું અને એમાંથી ઉપરની જે 3 વિગતો છે એની રકમને બાદ કરીશું એટલે આપણને જે રકમ મળશે એ રકમ મળશે 47,500. આ 47,500ને વહેંચણી પાત્ર નફો કહેવાશે અને આ વહેંચણી પાત્ર નફો ભાગીદારો વચ્ચે વહેંચવાશે, ચિરાગ અને હરપાલની વચ્ચે. દાખલાની અંદર નફા નુકસાનના પ્રમાણની કોઈ સ્પષ્ટતા નથી કરી એટલે ભાગીદારી કાયદા અનુસાર આપણે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચવો પડશે, એટલે 47,500ના 2 સરખા ભાગ કરવા પડશે, જેની રકમ આપણને 23,750 મળશે. આની બીજી અસર આપણે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર આપવી પડશે. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર આપણે 31/3/17 રોજ નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો
ચિરાગના ભાગે આવ્યો 23,750, જીગરના ભાગે પણ આવ્યો 23,750. હવે આપણે મૂડી ખાતા બંધ કરવા પડશે. મૂડી ખાતામાં આપણે સૌથી પહેલાં હરપાલનું મૂડી ખાતું બંધ કરીશું. હરપાલના મૂડી ખાતામાં જમા બાજુનો સરવાળો કરીશું, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. જે સરવાળો 1,02,950 થાય છે એ જ સરવાળો આપણે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર લખીશું, 1,02,950, અને તેમાંથી ઉધાર બાજુની બે બાકીઓ છે એને બાદ કરીશું, એટલે જે તફાવત મળશે 86,600, જેને આપણે કહીશું મૂડી ખાતાની આખરની બાકી. બાકી આગળ લઈ ગયા, જે આપણે પાકા સરવૈયામાં મૂડી અને દીવા બાજુ પર દર્શાવવામાં આવશે. હવે આપણે ચિરાગનું મૂડી ખાતું બંધ કરીએ. તો ચિરાગના મૂડી ખાતામાં જમા બાજુનો સરવાળો કરીએ તો ચિરાગના મૂડી ખાતામાં જે જમા બાજુનો સરવાળો થાય છે 1,38,250, એ જ સરવાળો આપણે ઉધાર બાજુ પર લખી નાખીશું, 1,38,250, અને એમાંથી બે બાકીઓ આપણે બાદ કરીશું એટલે જે બી તફાવત મળશે, જે મળશે 1,17,800. આ બંને મૂડી ખાતાની આખરની બાકી છે અને આ તફાવત ઉધાર બાજુ પર આવે છે એટલે એને જમા બાકી કહેવાશે. અને આ જ રકમ પાકું સરવૈયું બનાવતી વખતે પાકા સરવૈયામાં મૂડી અને દીવા બાજુ પર દર્શાવવામાં આવશે. અસ્તું.